કરજણ નરેશ્વરમાં અકસ્માત બાદ લીઝો બંધ કરાવતા ટ્રાન્સપોર્ટરો અને ડ્રાઈવરોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. એમ તો નરેશ્વરમાં પર ડેના હિસાબે કેલ્ક્યુલેશન મારો તો 1000 ગાડી ભરાતી હોય છે, બરાબર છે. 15 દિવસથી લીઝો બંધ છે, જોઈ લો કેટલું નુકસાન હશે. ગવર્નમેન્ટને એની રોયલ્ટીની ઇન્કમ મળતી હોય છે. એમ તો નરેશ્વરમાં પર ડેના હિસાબે કેલ્ક્યુલેશન મારો તો 1000 ગાડી ભરાતી હોય છે, બરાબર છે. 15 દિવસથી લીઝો બંધ છે, જોઈ લો કેટલું નુકસાન હશે. ગવર્નમેન્ટને એની રોયલ્ટીની ઇન્કમ મળતી હોય છે. ભરૂચ જિલ્લા અને વડોદરા જિલ્લામાં નર્મદા નદીમાં ગેરકાયદેસર ભૂમાફિયાઓએ પુલિયા ઉભા કરી દીધા છે, જેના પગલે ભરૂચ જિલ્લામાં અને તેમાં ખાસ કરી કરજણ નારેશ્વર રોડ ઉપર 21 ફેબ્રુઆરીના રોજ એક ડમ્પર ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા એક જ પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેના પગલે રોષે ભરાયેલા સાંસદ મનસુખ વસાવાએ જે તે સમય સ્થળ ઉપર જ મામલતદાર સહિતના અધિકારીઓનો ઉધડો લેતા મોડે મોડે પણ નારેશ્વરમાં ચાલતી લીઝો બંધ કરાવી હતી. સાંસદ મનસુખ વસાવાના આકરા તેવરો બાદ નારેશ્વરમાં નર્મદા નદીમાં રહેલા પુળિયા તાબડતોબ દૂર કરવામાં આવ્યા હતા, જેના પગલે છેલ્લા 15 દિવસથી નારેશ્વરમાં લીઝો બંધ કરાતા ટ્રાન્સપોર્ટરો હવે મેદાનમાં ઉતર્યા છે અને 1000થી વધુ મજૂરો અને ડ્રાઈવરો બેરોજગાર બન્યા હોવાનું રટણ કરી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનપત્ર સુપ્રત કરવા આવેલા લોકોએ મીડિયા સમક્ષ મીડિયાની જ ટીકા કરતા મીડિયાએ પણ ભૂમાફિયાઓની બોલતી બંધ કરી હતી. અને વારંવાર મીડિયા દ્વારા એવું કહેવામાં આવે છે કે ભૂમાફિયા અને ખનીજ માફિયા તો હું અમે ચોરો છે, એટલે મીડિયા કે છે, નેતાઓ કે છે, તો અમે ચોરો છે. મીડિયામાં અત્યારે બોલાય છે એમ, અમારે સાહેબ પુલિયાનો એવો સવાલ છે સાહેબ, તો એ સરકારે જ કીધેલું છે ને બાંધવાનું. હા, પણ આ બાંધેલા જ છે ને સાહેબ, એનો અમને કોઈ પ્રશ્ન નહીં સાહેબ, પણ અમારે અમારી રોજી રોટી પાછી મળે એના માટે મુદ્દો છે. પણ એ સાહેબ અમને જે કાયદેસર ચાલતું એના માટે ચલાવવું છે અમારે, બસ. નર્મદા નદીમાં પુલિયા સરકાર જ બનાવવાની મંજૂરી આપતી હોવાની માહિતી સામે આવી હતી, જેના પગલે તેઓએ જ આક્ષેપ કર્યા હતા કે સરકાર જ નર્મદા નદીમાં પુલિયા બનાવવા માટેની મંજૂરી આપી રહી છે, જેના પગલે લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. મારું નામ પટેલ સુધીર છે અને નારેશ્વર મારું વતન છે. અને અત્યારે જે આ બધા તમે જોઈ રહ્યા છો, ટ્રાન્સપોર્ટરો છે, ડ્રાઈવરો છે, બધા અત્યારે ખૂબ મુસીબતમાં છે કે જેને પર ડેની 500 રૂપિયા સિલ્લક મળે છે, એ આજે 15 દિવસથી બંધ થઈ ગઈ છે. અને એમની રોજીરોટી આજે મુસીબતમાં મુકાઈ ગઈ છે, એના માટે અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અને વારંવાર મીડિયા દ્વારા એવું કહેવામાં આવે છે કે ભૂમાફિયા અને ખનીજ માફિયા તો હું અમે ચોરો છે, એટલે મીડિયા કે છે, નેતાઓ કે છે, તો અમે ચોરો છે. મીડિયામાં અત્યારે બોલાય છે એમ, અમારે સાહેબ પુલિયાનો એવો સવાલ છે સાહેબ, તો એ સરકારે જ કીધેલું છે ને બાંધવાનું. હા, પણ આ બાંધેલા જ છે ને સાહેબ, એનો અમને કોઈ પ્રશ્ન નહીં સાહેબ, પણ અમારે અમારી રોજી રોટી પાછી મળે એના માટે મુદ્દો છે. પણ એ સાહેબ અમને જે કાયદેસર ચાલતું એના માટે ચલાવવું છે અમારે, બસ. ના ના ના, એ નથી, મીડિયા માટે સોરી સાહેબ, એ હું કહેવા નથી માંગતો. પણ આજે કહે છે સાહેબ કે અમારે લીગલી ચાલવું છે, બધા લીગલી રીતે. ના ના ના, ખોટી રીતે કોઈ ચલાવવા માંગતા નથી. ના ના ના, એ બાબતે કોઈ કહેવા નથી. ના ના, ખોટો ધંધો છે એ હું નથી કહેતો સાહેબ તમને. આપણે ના ના, એ દારૂ માટેનો કોઈ પ્રશ્ન નથી સાહેબ, દારૂ માટેનો કોઈ પ્રશ્ન નથી. મારી કઈ ભૂલ થઈ બોલવા માટે તો મને માફ કરજો, પણ કહેવાનો મતલબ એ છે કે જે રોજગારી ગઈ છે એ અમને પાછી મળે એના માટે અમે કહીએ છીએ સાહેબ. ના ના, ખોટા કામ ને તો શું કામ રોજગારી ગયા. ઓવરલોડ સાહેબ, જો ઓવરલોડ તો કોઈ લઈ નથી જતું, આ તો ખાલી એક વાતો છે. બીજા બધા લઈ જતા હોય સાહેબ, પણ હાના માટે એટલું રેતીનું નારેશ્વર નહીં, બીજે બધી ઓવરલોડ ચાલતી હોય ગાડીઓ, રેતીનું ઓવરલોડ ચાલતું જ નથી સાહેબ. મારું નામ શૈલેષ પટેલ છે, હું એક ટ્રાન્સપોર્ટ ઓનર છું અને મારી લીઝ પણ છે નારેશ્વરમાં. અને આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા છે કે જે અમારી લીઝો નારેશ્વરમાં, જે વેલુગામ અને નારેશ્વર બરોડા જિલ્લામાં આવેલી લીઝો બંધ છે, જેને ચાલુ કરવા માટે આજે અમે બધા ટ્રક ઓનર્સ, રેતી લીઝના ઓનર્સ અને અમારા જોડે જોડાયેલા જે ડ્રાઈવરો છે, જેને રોજીરોટીનો પ્રશ્ન છે, એ પણ અમારી જોડે આજે જોડાયા છે. અને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે. કેમ બંધ કરાવેલું સાહેબ? કોઈક એક્સિડન્ટ થયેલો હતો, જેને કારણે આપણા ભરૂચ જિલ્લાના સંસદ સભ્યશ્રી સાહેબે બંધ કરાવ્યું હતું. કંઈક શું આગળ છે અમને ખબર નથી, પણ અમારે એવું છે કે ગટ્ટુ કરીને અમારી લીઝ
અને ટ્રક એસોસિએશનનું માંગણીઓ પૂરી કરીને ચાલુ કરે, જેને કારણે અમારા જોડે જોડેલા ઘણા બધા પરિવારો છે જેની રોજીરોટીનો સવાલ છે. અમારી પણ પોતાની રોજીરોટી તેમજ હપ્તાના પ્રશ્ન ઊભો થાય છે. બીજો પ્રશ્ન છે, ઘણા લોકોએ ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટોના ઓર્ડરો લીધેલા હોય છે, જે પણ કામ બંધ છે. ઘણી કંપનીઓના કામો બંધ થઈ ગયા છે અને ડ્રાઈવરને તો શું હોય કે સવાર સાંજ નોકરી કરીને કમાઈને ખાતા હોય, જે લોકોને ઘણી બધી પ્રોબ્લેમ ઊભા થાય છે. તો મારી એક જ માંગ છે કે વહેલી તકે અમારી લીઝો ચાલુ કરે, જેને કારણે અમારા બધાની રોજીરોટી ચાલુ રહે.